हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज आप जोवाना छे गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा जे ऑक्टोबर मास में 18 ऑक्टोबर थी परीक्षा समग्र गुजरात में शुरू थनार छे, तेमा धोरण अग्यार में कॉमर्स प्रवाह में धोरण अग्यारनो विषय छे वाणिज्य व्यवस्था अने संचालन। मित्रों, आ समय पेपर समय रहेशे 2 कलाक अने कुल गुण रहेशे 50 गुण, बराबर। अने आ प्रथम परीक्षा रहेशे। एनी सूचना छे, प्रश्नपत्र में कुल 5 विभाग छे, दरेक प्रश्ननी सामे कौंसमां गुण आपेला छे, आपेली सूचना मुजब प्रश्नना उत्तर लखवा। ओके मित्रों, चलो हवे आपणे जोईए विभाग ए। मित्रों, विभाग ए जोवा पहेला हूँ तमने कहूँ छूँ कि तमे मारी चेनल पर नवा हो तो मारी चेनल ने सब्सक्राइब करो, शेर करो अने बेल आइकन ने प्रेस करो, जेथी करीने आवनारा तमाम पेपरना सॉल्यूशन तमने आपणी चेनल परथी मळी शके। ओके, अने सौ प्रथम मळे। अने मित्रों, आ एक मॉडल पेपर छे। चलो विभाग ए, आपेला विकल्पों पैकी योग्य विकल्प पसंद करी उत्तर लखो, प्रत्येकनो 1 गुण रहेशे। मित्रों, विभाग ए छे एमां दरेकनो 1 गुण छे। तेमां प्रश्न नंबर पहेलो छे, धंधानुं प्रेरक बळ खाली जग्या छे। तो पहेलो ऑप्शन छे मालिक, नफो, नाणुं के खोट, बराबर। शुं आवशे? क्या इंग्लिश बोलने से लगता है आपको डर? तो डरना बंद कीजिए और डाउट नेट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए, जहां इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे, वो भी एकदम बेसिक से। अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं, अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं, अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए है। आज ही डाउट नेट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए। नफो आवशे, कया प्रकारनी टपालमां पार्सलनी सेवा मेळवता ज सेवानी किंमत चूकवी पड़े छे? VPP, PLI, IRDA के PPF? આગળનો પ્રશ્ન, એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર શાક ચેક, ક્રોસ ચેક, શાખી રોકાણ કે શાક પત્ર? તો આવશે શાક પત્ર। માહિતી સંચાર એટલે ખાલી જગ્યા, અધ્યયન, માહિતી ખાટું, પ્રત્યાયન કે નાણાં ચૂકવણી? પ્રત્યાયન। ઓકે, 5મો પ્રશ્ન, મુદ્દત અનુસાર ભાગીદારી પેઢીના પ્રકાર કેટલા છે? તો મિત્રો 4, 5, 2 કે 3? આ હતો મિત્રો સેક્શન એ, બરાબર। એમાં કુલ તમારા 5 પ્રશ્નો હશે અને 5 પ્રશ્નોના 1-1 ગુણ રહેશે, એટલે કુલ 5 માર્કનો રહેશે। ત્યાર પછી વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। 6ઠો નંબર છે, ઇન્ટરનેટ એટલે શું? ત્યાર પછી 7મો છે, HUF, હ્યુમન અનડિવાઇડેડ ફેમિલી, બરાબર। HUFનું પૂર્ણ સ્વરૂપ શું આવશે? હ્યુમન અનડિવાઇડેડ ફેમિલી। ત્યાર પછી 8મો પ્રશ્ન છે, અહીંયા લખી દઈએ આપણે હ્યુમન અનડિવાઇડેડ ફેમિલી। ઓકે, ત્યાર પછી આવે ભારતની મધ્યસ્થ બેંકનું નામ જણાવો, તો આવશે RBI। RBI એટલે શું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। ઓકે, આ આપણી શું છે? મધ્યસ્થ બેંક છે। ચાલો આગળ જોઈએ, ઉદ્યોગનો અર્થ આપો। 10મો પ્રશ્ન, IRDAની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો આ હતો વિભાગ બી, એના પણ કેટલા માર્ક રહેશે? 5 માર્ક રહેશે। ઓકે, ચાલો આગળ જોઈએ સેક્શન સી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। મિત્રો 11-15 પ્રશ્નો છે, દરેક પ્રશ્નોના કેટલા માર્ક રહેશે? 2 માર્ક રહેશે, બરાબર। તો તમે જોઈ શકો છો 2 માર્ક એટલે કુલ માર્ક કેટલા રહેશે તમારા? 5×10 માર્ક રહેશે, બરાબર। ચલો પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય વેપારની ઉદાહરણ સહિત સમજૂતી આપો। મિત્રો
આંતરરાષ્ટ્રીય વેપાર એટલે દેશ દેશ વચ્ચે થતો વેપાર એટલે કેવો કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. દાખલા તરીકે ધારો કે ભારતમાંથી આપણે વસ્તુ અમેરિકા મોકલાવીએ તો એ વેપાર કહેવાય, દેશ દેશ વચ્ચેનો વેપાર કહેવાય. ઓકે, સમજ પડી બધાને? ત્યાર પછી અમેરિકામાંથી ભારત દેશમાં પણ વસ્તુ આવે તો એ પણ કેવું કહેવાય? દેશ દેશ વચ્ચેનું કહેવાય, એટલે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. બરાબર. 12મો પ્રશ્ન, ત્રાહિત પક્ષનો વીમો એટલે શું? ચલો આગળ 13મો પ્રશ્ન, કેશ ક્રેડિટનો અર્થ આપો. 14મો પ્રશ્ન, મેન એટલે શું? મેન એટલે કે MAN એટલે શું? ત્યાર પછી 15મો આવે, 1932ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા આપો. મિત્રો, આ માટે તમારે કાયદા પ્રમાણેની વ્યાખ્યા આપવાની રહેશે. બરાબર. એના કેટલા માર્ક છે? 2 માર્ક છે. ચલો આગળ જોઈએ. વિભાગ ડી છે, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પ્રત્યેકના 3 ગુણ રહેશે. મિત્રો, આ જે પ્રશ્ન છે એ 15 માર્કનો રહેશે. દરેક પ્રશ્નના તમને કેટલા ગુણ મળશે? 3 ગુણ. ભાગીદારીની મર્યાદા જણાવો. બરાબર. પહેલો પ્રશ્ન શું છે? ભાગીદારીની મર્યાદાઓ જણાવો. ચાલો 17મો પ્રશ્ન, સમજાવો મની ઓર્ડર. મની ઓર્ડર વિશે તમારે સમજાવવાનું છે. મની ઓર્ડર એટલે તમને ખબર છે કે આપણે પહેલાં શું કરતા હતા. અત્યારે તો જમાનો આવી ગયો, આપણે ફોનપે કોઈનો પણ યુઝ કરી શકીએ, ગૂગલ પે, તાત્કાલિક મની ટ્રાન્સફર કરીએ. જ્યારે મની ઓર્ડર એટલે શું કે ધારો કે આપણે કોઈક અમદાવાદમાં વ્યક્તિ હોય, તે આપણે બરોડા સુધી પૈસા મોકલવાનું હોય તો એને મની ઓર્ડર કરવો પડે ટપાલ દ્વારા. બરાબર. તે પૈસા એ લોકો પહોંચાડે. તફાવત આપો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. ઓકે. 19મો પ્રશ્ન, ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્યો સમજાવો. મિત્રો, ઇન્ટરનેટ છે એના 3 પ્રકાર છે, લેન, વેન, કેન. બરાબર. લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક ને ત્રીજું છે CAN. બરાબર. એરિયા નેટવર્ક છે. ચાલો ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણીની વિવિધ રીતો સમજાવો. મિત્રો, જે ઓનલાઈન ચૂકવણી આપણે કરીએ તેમાં નાણાંની વિવિધ રીતો તો તમને ખબર છે, ગૂગલ પે, ફોનપે, ડેબિટ કાર્ડ, બરાબર, ક્રેડિટ કાર્ડ, ઘણી બધી આવે છે એમાં. ચાલો 20મો પ્રશ્ન, વ્યવસાયની લાક્ષણિકતા જણાવો. મિત્રો, આ હતો સેક્શન ડી. મિત્રો, હજુ પણ તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમામ પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી મળી શકે. ઓકે. આગળ વિભાગ ઈ, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. મિત્રો, આ પ્રશ્નો પ્રત્યેકના 5 ગુણ છે. કેટલા માર્કનો છે? 5. એટલે 5 તારીખ કેટલા માર્ક થશે? 15 માર્ક થશે. બરાબર. તો પ્રત્યેકના કેટલા ગુણ રહેશે? 5. પહેલો પ્રશ્ન છે, આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જણાવો. કયો જણાવવાનો છે? આર્થિક પ્રવૃત્તિના. ત્યાર પછી જીવન વીમાના પ્રકારની ચર્ચા કરો. આગળ આવે છે 22, બેંકના કાર્યો સવિસ્તર સમજાવો, ફરજિયાત છે. 23મો પ્રશ્ન, ભાગીદારીના પ્રકારોની ચર્ચા કરો અથવા તફાવત આપો, વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી. મિત્રો, તમે મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવનારા તમામ પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે. થેન્ક યુ.